તો ગુજરાતના રાજકારણમાં થઈ રહી છે કમાની એન્ટ્રી. ઇમ્પેક્ટ ફી મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે કમા મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કમો સરકાર કરતાં વધુ વટહુકમ લાવી શકે છે. આ પહેલા એમપીના નેતાએ પણ કપાનું અપમાન કર્યું હતું. પ્રકારનો વટહુકમ બહાર પાડ્યો છે એ સંપૂર્ણપણે એ પ્રજા વિરોધી છે. આખો વટહુકમ આપણે અત્યારે જેની એ લોકો મજાક કરે છે અને મજાકનું સાધન બનાવે છે કમાભાઈ, એ પણ વધારે સારી રીતે બનાવી શકે. કોંગ્રેસ નેતા નીતિન પટેલ જોડાયા છે ભાજપમાં. નીતિન પટેલે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ભાજપ નેતાએ ખેસ પહેરાવી તેઓનું વિધિવત રીતે સ્વાગત કર્યું. પ્રદીપસિંહ વાઘેલાએ નીતિન પટેલને ખેસ પહેરાવી આવકાર્યા. પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા. બે દિવસ પહેલા ડેલિગેટ પદેથી તેઓએ રાજીનામું આપ્યું હતું. જુજારુ કોંગ્રેસના નેતા યુવા આગેવાન નીતિનભાઈ પટેલ અને એમની ટીમ કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે, એમનું હૃદયથી સ્વાગત કર્યું છે. મને આજે એટલો આનંદ થાય છે કે આજે મારી કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી નથી. જે અહીંયા ઘણા બધા બેઠેલા હશે એમને બી નથી ખબર આજે મારી ઘર વાપસી છે.